हे सच्चिदानंद, कुलदान जी, कैन यू डू 3 मंत्र प्लीज? नमो वितरागाय, नमो नमो वितरागाय, वितरागाय, नमो नमो हरिहंताणं, सिद्धाणं, नमो नमो सिद्धाणं, आयरियाणं, नमो नमो आयरियाणं, वज्जायाणं, नमो वज्जायाणं, नमो लोए सव्वसाहुणं, नमो लोए सव्वसाहुणं, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्वपावप्पनाशनो, सव्वपावप्पनाशनो, मंगलानं च सवेसिं, मंगलानं च सव्वेसिं, परमं हवै मंगलं, परमां भवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। महात्माओं, सो लास्ट टाइम आपको डिसाइड करे तो के वी विल कीप ओपन फॉर्मेट, ओपन क्वेश्चन आंसर एनी टॉपिक। सो एनीबडी हैज क्वेश्चंस? टू वीक्स नो क्वेश्चंस। सो प्रियदान जी, दीपक जी, हैव समथिंग टू से स्टार्ट आउट? હવે આપણે આટલા બધા સત્સંગ કર્યા, હસબન્ડ વાઇફ ના કર્યા, ચિલ્ડ્રન પેરેન્ટિંગ કર્યા, એ સિવાય આજ્ઞાનું કર્યું, સો આઈધર ઇટ ઇઝ ગોઈંગ વેરી વેલ, બધાનું બહુ સારું ચાલી રહ્યું છે, એટલે વ્યવહાર છે, એટલે વ્યવહારમાં ઉથલ પાથલ થાય પણ જ્ઞાન એપ્લિકેશન ચાલે છે, અને ક્યાંક નથી થતું તો એવા ક્વેશ્ચન્સ બી પૂછી શકાય છે, પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ વિચ અફેક્ટ તમને જે ડે ટુ ડે લાઈફમાં અસર કરતા હોય એવી રીતે કે આપણે ક્વેશ્ચન આવી જશે એ નો શું હે સચ્ચિદાનંદ, એક અનુભવ જેવું છે, વાત કરવી હતી કે એક મારા મમ્મીના જે ભાઈ છે અને મારા મામા, એમની સાથે મારે પહેલા હવે બહુ કંઈ એટલું ખાસ બોલવાનું નથી થતું, કારણ કે કારણ એવું છે કે એમાં થોડા દિવસ પહેલા મમ્મી ને એમનો કઈક બાબતે ઝઘડો થયો હતો અને બહુ ખરાબ બોલી ગયા હતા મમ્મી ને, બધું ફોન પર બહુ ગમે તેવું બોલેલા, એટલે પછી મને તો એકદમ મન પરથી જ ઉતરી ગયા એ બધું જે હતું તે, અને હમણાં એમનો ફોન આવ્યો, એટલે મારા મામી જે છે એમનો ફોન આવ્યો હતો કે રક્ષાબંધન માટે આપણે નેક્સ્ટ સન્ડે આવજો, હમણાં વાત થઈ મમ્મી સાથે, એટલે મેં કહી દીધું કે મારે નથી આવવું એમ, એટલે મમ્મી પપ્પા બંને મને બહુ બોલ્યા હમણાં કે તું કેમ બધો તાતો રાખે છે, તું નોંધ રાખે છે, આવું બધું નહીં, આવું નહીં કરવાનું, એ તો ફાઇલ છે, કીધું એ ફાઇલ છે, સંભાવે નિકાલ કરવાનો, એ બધી વસ્તુ બરાબર છે, પણ મારે એક એક્ઝામ્પલ નથી આપવું કે મેં તમારી વાતને ભૂલી ગયો છું એવું તો ના કહેવાય, પણ શું કહેવાય કે મેં તમને લાઇટલી લઈ લીધા મને એવું લાગે છે મારા, એટલે આ તો એક જ અનુભવ છે, પણ આવા ઘણી વાર એવા અનુભવ થાય છે કે મારી સાથે કોઈ કેવું વર્તન કરી જાય પછી હું એમની સાથે બહુ મેળ ખાતો નથી મારો, એમ કોઈ મને મળવાનું ગમે ના, મને એમની સાથે ફોન પર વાત કરવાનું ના ગમે, એકદમ ફોર્મલ રિલેશન જેવું થઈ જાય, એટલે એ પછી, અને મને મને ઓનેસ્ટલી કહું તો મને કોઈ અફસોસ નથી થતો એ વાતનો કે મારા એમની સાથે ફોર્મલ રિલેશન થઈ ગયા કોઈ બી કારણ, પણ પછી જે ઘરેથી મને આ રીતે સાંભળવાનું આવે છે ને એ હજી મને બહુ ખૂંચી જાય છે કે હવે એમાં ખરેખર એમને તો મને તો કોઈ ઇન્વિટેશન આપ્યું નથી તો મારે કેમ જવું જોઈએ, મને પહેલો પ્રશ્ન તો એ થાય, અને સપોઝ એ વાત હું માની લઉં કે ચલો હવે મમ્મી પપ્પા જોડે જ હું રહું છું એટલે મને અલગથી ઇન્વિટેશન ના આપે, તો છતાં બી એક એટલીસ્ટ એક મેસેજ કરી દે કે કંઈક કરી દે કે ભાઈ તું બી તને અનુકૂળ હોય તો તું પણ આવજે, તો શું કરી શકાય એમાં એ જાણવું છે મારે. લોકાનંદજી, યસ, શ્રી સચ્ચિદાનંદ, શ્રી ભાઈ, હા,
અહીંયા એક આપણે એકદમ સાયન્સ નો પ્રિન્સિપલ લઈએ, સબસેટ, સબસેટ એટલે ઓવરલેપિંગ સર્કલ્સ. હા બરાબર. હવે ઓવરલેપિંગ સર્કલ છે ને ત્યાં તમારું એસોસિએશન છે. બરાબર છે. એટલે તમે છો, પપ્પા છે, મમ્મી છે, ત્રણ જણા છે. રાઈટ. હવે ત્રણ જણાનું ઇન્ડિવિજ્યુઅલ એસોસિએશન છે. ઇન્ડિવિજ્યુઅલ એટલે તમારું પપ્પા સાથે, તમારું મમ્મી સાથે, મમ્મીનું પપ્પા સાથે. બરાબર છે. હવે આ જે એસોસિએશન છે એટલે કે કર્મિક એકાઉન્ટ છે, એમાં કોઈ ઇન્ટર રિલેશન નથી. ઓકે. એટલે મમ્મીનું પપ્પા જોડેનું જે એસોસિએશન છે અને તમારું ને મમ્મી જોડેનું એસોસિએશન છે અને તમારું ને પપ્પા જોડેનું એસોસિએશન છે ને, એને મિક્સ નહીં કરાય. બરાબર. પણ આપણે મિક્સ કરી દેતા હોય છે. હવે તમારું ત્રણ જણાનું એસોસિએશન એટલે કોમન ફેક્ટર, એ પાછું ચોથું છે. ચોથું, ખબર પડી? હા બરાબર. હા. અને તમારા દરેકનું ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ છે, લાઈફ છે. બરાબર. જે તમારા એસોસિએશન જોડે કોઈ કનેક્ટિવિટી ધરાવતું નથી. બરાબર. સિદ્ધાંતિક રીતે. બરાબર. દાખલા તરીકે તમારે કઈ વાળ કાપવા હોય કે બોડ્યું કરી નાખ્યું, તો એ તમારી ઇન્ડિપેન્ડન્ટ ચોઇસમાં એક અપેક્ષા જાય. રાઈટ રાઈટ રાઈટ. એને તમારા એસોસિએશન જોડે વાંધો નથી, પ્રિન્સિપલ. બરાબર. બરાબર. પણ પછી આપણે એમ કહીએ કે કેમ હવા વાળ કાપ્યા. હા, ખબર પડી. આ તો ગ્રોસ એક્ઝામ્પલ આપું છું. રાઈટ. હવે આ એસોસિએશન ને મમ્મીનું એમના ભાઈ જોડેનું. બરાબર. હવે ભાઈ જોડેનું રિલેશન હોય એટલે એ તો ક્લોઝ બ્લડ રિલેશન ના કહેવાય. કહેવાય કહેવાય. બરાબર. બરાબર. એટલે એ લોકોની વચ્ચે કંઈ પણ થાય એ તો કાલે ભૂલી જાય. હા બરાબર. નથિંગ સો શું કહેવાય, હાર્શ કે ને શું કહીએ કે નથિંગ સો સિરિયસ. એટલે આપણે શું જોવાનું કે મમ્મીનો જે મામા જોડેનો જે હિસાબ છે એ પ્રમાણે એમનું ડીલિંગ થયું. હવે તમારું મામા જોડેનું હિસાબ એ તો ભાણાનું થયું ને. તો પછી આપણે બે વસ્તુ જે છે, બે એસોસિએશન છે, એને આપણે ખોટું શોર્ટ સર્કિટ ના કરીએ. રાઈટ. તમારો કોમન ફેક્ટર પપ્પા ને મમ્મી ને વચ્ચે હોવા છતાં, રાઈટ, પપ્પા જોડે અને મમ્મી જોડે નો તમારો એકાઉન્ટ જુદો છે. બરાબર છે. બિલકુલ. અને તમારો કોમન ફેક્ટર ત્રણેય જણાનો જે છે તે જુદું છે. જુદો છે. બરાબર. આ દ્રષ્ટિએ આપણે જોઈએ ને તો આપણે સંભાવ્ય નિકાલ કરવાનું ઈઝી પડે. બિલકુલ. ફાઇલ ને સિચ્યુએશન ને ડીલ કરવાનું આપણને તરત ખ્યાલ આવી જાય. રાઈટ રાઈટ. બરાબર છે. એટલે જેમ કહીએ ને કે પપ્પા મમ્મી નો હિસાબ છે એટલે કોઈ વખતે લોકો થોડું આમ બોલાચાલી એ થાય. હા હા. એ વાતને લઈને કોનો પક્ષ લેવાનો? બરાબર છે. કદાચ મમ્મીનું પલડું નીચે જતું હોય તો મમ્મીનો પક્ષ લેવાનું મન થાય. બરાબર. પપ્પાનું પલડું નીચું જતું હોય, ઢીલું પડતું હોય તો એમ થાય કે પપ્પાનો પક્ષ લેવો જોઈએ. બરાબર છે. ખ્યાલ આવ્યો? હવે આમાં પક્ષ પકડા પકડીનું કઈ કારણ જ નથી. રાઈટ રાઈટ. કારણ કે એ લોકોનો જે હિસાબ છે ને તેમાં કોઈનાથી વચ્ચે અવાય નહીં. બરાબર. એ લોકો પૂછે તો બહુ નિષ્પક્ષ રીતે ડીલ કરવાનું. બરાબર છે. નહીં તો બન્યું ને ના બન્યું એવી રીતે જ રાખવાનું. બરાબર છે. આ ખ્યાલ આવ્યો? હા ખ્યાલ આવે છે. એટલે મામાને ત્યાં જવાનું થાય તો બિલકુલ નોર્માલિટીથી જવાનું. રાઈટ.
આ બધા એવિડન્સ આપણે ધ્યાનમાં રાખવાના, મામા જોડે મમ્મીને આવું થયું હતું, આમ થયું હતું, આમ થયું, બસ જાણકારી. એ જાણકારી આપણા ડીલિંગમાં કદાચ કઈક જરૂરત પડે તો પછી એને ઉપયોગ કરાય, દુરુપયોગ નહીં, ઉપયોગ કરાય. બરાબર છે, હંમેશા આ રીતે. એટલે આ અન્ડરસ્ટેન્ડિંગ થી કોઈની જોડેના રિલેશનમાં, ઇન્ટરેક્શનમાં તમને પ્રેક્ટિકલી કરે વાંધો ના આવે. બરાબર છે. પણ બોલો. હા, મારે એવું છે દીપકાનજી કે મારી પ્રકૃતિ એવી છે કે મેં પહેલાથી પહેલા કોઈ જોડે સંબંધ મેં નહીં બગાડતો સામે ચાલીને એમ, અને પછી જો એકવાર એ બગાડી દે તો પછી હું સુધારવાનો પ્રયત્ન બી નથી કરતો. એક પેલું શું કહેવાય કે હવે જડતા કહેવાય પ્રકૃતિની, જે જડતા નહીં કરી શકતો. પોતાની એક બિલીફ છે. હા, ધીસ ઇઝ હાઉ આઈ ડીલ વિથ સિચ્યુએશન. બરાબર છે. હવે અહીંયા સમજવાનું છે શું, ગઈકાલે જે બન્યું કે વર્ષ પહેલા જે બન્યું ને, તે વખતનો, તે ટાઈમનો તમારો કર્મનો હિસાબ હતો. બરાબર છે. તો હવે એ વાતને આજે, આજનો ટાઈમ, આજની સિચ્યુએશન, એની જોડે કોઈ કનેક્ટિવિટી નથી. રાઈટ રાઈટ. પણ આપણે પેલું યાદ રહેલું હોય અને આપણે જે ગાંઠ બાંધેલી હોય ને, ધીસ ઇઝ વોટ આઈ ડુ, ધીસ ઇઝ વોટ આઈ બિલીવ, એન્ડ ધીસ ઇઝ હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ, રાઈટ, એક્ઝેક્ટલી, પછી તમને એની અસર આવે એવી રીતે. બરાબર. આજે જેમ દાદાએ કીધું છે એક્ઝામ્પલ આપતા કે ગઈકાલે તમારે ત્યાં કોઈ ચોરી કરી ગયો હોય, હવે આજે તમને મદદ કરવા આવ્યા હોય. બરાબર. તમને તો, તમે તો એને ચોર છે કરીને જ જુઓ. રાઈટ રાઈટ. તો તમારો સંભાવ્ય નિકાલ કેવી રીતે થાય? બિલકુલ. તમારું પેલું કહે ને, જે સંજોગોમાં આપણે સમાધાન પૂર્વક રહેવાનું, તે કેવી રીતે રહેવાશે? બિલકુલ. કારણ કે ગઈકાલે જે, કે જયારે વર્ષ પહેલા જે તમારો હિસાબ હતો, કારણ કે એ પરિણામ છે તમારું, તમારા માટે નિમિત્ત બન્યા ને તમારા પૈસા ગયા કે વસ્તુ ગઈ. બરાબર છે. બિલકુલ. એટલે આપણે વર્તમાનની વાત કરીએ, પણ આવી રીતે ભૂતકાળની ને ભવિષ્યકાળની અસરોમાં આપણે રહીએ છીએ ને, વર્તમાન બગડી જાય. વર્તમાન બગડી જાય એટલે જ્યાં સંભાવે નિકાલ કરવાનો છે, સિચ્યુએશનને જોઈને, સિચ્યુએશનની આગળ પાછળની કનેક્ટિવિટી હોતી નથી. બરાબર છે. પણ એનાથી આપણે પ્રકૃતિનો ઢાળ કે પ્રકૃતિનું, એટલે નેચર આપણે ખબર પડે, તો તે રીતે આપણે સંભાવે નિકાલમાં એને ઉપયોગ કરીએ. બિલકુલ. એટલે સામાનો નેચર અમુક પ્રકારનો હોય તો આપણે એ રીતે કરીએ. અભિપ્રાય નથી રહેતો મને, પણ મને એવું થાય છે, મને એવું થાય છે કે મેં સપોઝ હવે મને બોલાવે બી ખરા, બધું ભૂલીને હું જાઉં બી ખરો, પણ એવું થાય કે એક ખોટો મેસેજ મેં આપું છું, કે એટલે એવું લાગે કે જો પેલા સામે વાળા લાગે જો કેવો સીધો થઈ ગયો એમ, ગઈકાલે મેં ઝઘડો, આજે મારા ઘરે આવું જ પડ્યું ને એમ, એવું રીતનું મને ફીલિંગ થાય છે. એ બરાબર છે, પણ આપણે રોંગ વાયર જોડીએ છે. ઓકે. એ જે ગઈકાલે થયેલું એ તો તમારી જોડે થયેલું પણ નહીં, મમ્મી જોડે થયેલું. હા, એ તો અને તમે ખોટો વાયર કનેક્ટ કરી લીધો તમારી જોડે. બિલકુલ. અને હવે તમે એમ કરીને જાઓ છો, આમાં આપણા અમુક બુદ્ધિના જે કન્ક્લુઝન્સ અને જજમેન્ટ હોય છે ને, તે બહુ વિયર્ડ હોય છે. એક્ઝેક્ટલી. એને 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 કોઈ, શું કહેવાય, બંધારણ હોતું નથી, એને કોઈ કોઈ પ્રિન્સિપલ જેવી કોઈ વસ્તુ નથી હોતો. એટલે એકદમ હેફેઝાડ, ગમે તેમ વાયર કનેક્ટ કરી દેવાના, ને પછી ઓ ધડાકો થયો, હું જ રિસ્પોન્સિબલ. બરાબર છે. આવી રીતે છે. અને આપણે ખરેખર જોઈએ ને તો દાદાની લાઈફમાં, આવું દાદા ભગવાનની લાઈફમાં એટલું બધું બન્યું છે, એટલું બધું બન્યું છે, પણ એમણે બધાને માફ કરેલા છે, બધાની જોડે એડજસ્ટ થયેલા છે અને સંબંધો સાચવી રાખેલા છે. અને એ બધામાં એમણે એ બધી પરિસ્થિતિને એન્કેશ કરી પોતાની મુક્તિ માટે. બરાબર છે. બિલકુલ. ધેટ્સ વોટ. જય સચિદાન. જય સચિદાન. બીજો ક્વેશ્ચન આવ્યો, સુવિલ ટેક અનધર ક્વેશ્ચન. ભૂમિકા. જય સચિદાનંદ.
મારે પૂછ્યું હતું, તમે વાત કરી હતી કે હસબન્ડ વાઇફમાં હંમેશા પેલા હસબન્ડનો એસ રોલ હોય, પણ પછી તમે એસ રોલ, હી શુડ બી ઇન ચાર્જ, યુ સેડ એસ રોલ. What 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 AC row? What did you say? Come again. ACE. Yeah. AC what? Roll. AC roll. I mean final decision. AC roll. AC roll. No, but that is with a different perspective. But if you live in an extended family, and so like if you have your father-in-law, if you have a brother-in-law or husband, who has the AC role? Do you listen to everyone, or how do you, and if they have differing opinion, what do you do? એ જે એસ આ એ તો જે એસ રોલ ની જે વાત કરી હતી ને એ એ જ અલગ વ્યૂ પોઈન્ટ થી વાત કરી હતી. એમાં કેવું છે કે હસબન્ડ વાઇફ અને ચિલ્ડ્રન હોય ને તો ત્યાં ઇઝ ધ કેપ્ટન ઓફ ધ શિપ. એટલે કેપ્ટન ઓફ ધ શિપ એટલે કે હી જનરલી ગિવ્સ ધ ડિરેક્શન કે હાઉ અવર રિલેશન્સ વિલ બી as parents, as children, as spouses, and how we should be generally living life by leading an example. પોતે એવી રીતના વર્તન કરે, પોતાનો એવો વ્યૂ પોઈન્ટ હોય, યુ નો કે આપણે આપણે પરોપકાર કરવું જોઈએ, અથવા આધ્યાત્મિક હોય તો કે આપણે રોજ વિધિ કરવી જોઈએ, અથવા આપણે સાથે રમવું જોઈએ વન્સ ઇન અ વીક, સમથિંગ, યુ નો, ઈ સેટ્સ ધ પેરામીટર્સ ટિપિકલી, અને દેન જનરલી એ બધા એને ફોલો કરે. દેટ વોઝ માય પોઈન્ટ. હવે ધ ક્વેશ્ચન ધેટ યુ આર રેઝિંગ ઇઝ કે જોઈન્ટ ફેમિલીમાં હોય તો શું કરવું હોય. હવે જોઈન્ટ ફેમિલીમાં ઓલ્સો ટિપિકલી હી હેઝ અ વોટ કેન આઈ સે પ્રિડોમિનન્ટ રોલ ઇન ડિફાઇનિંગ બિટવીન હિઝ ઇમિડિયેટ ફેમિલી, એટલે હસબન્ડ વાઇફ એન્ડ ચિલ્ડ્રન. પછી બીકોઝ દેર આર હિઝ પેરેન્ટ્સ ઓલ્સો ઇન ધ ફેમિલી, એટલે પછી ઇટ ડિપેન્ડ્સ ઓન વોટ ઇઝ અ રિયાલિટી કે ડોમિનન્ટ ગ્રેન્ડફાધર છે, દાદા છે, ડોમિનન્ટ કે બધાને ઇક્વલ ફ્રી પ્લે છે ડિસિઝન મેકિંગમાં, એ એના ઉપર આખો આધાર રાખે છે. એ તો ઘરના સંજોગ જોઈને નક્કી કરવું પડે પછી, સમજી કે ભાઈ આ ઘરના સંજોગો કેવા છે, કે કોનું ચલણ વધારે છે, કોનું ચલણ ઓછું છે, એમાં બેસ્ટ એડજસ્ટમેન્ટ શું થઈ શકે છે. એટલે એ પછી કેસ ટુ કેસ બેસિસ પર જાય. દેર ઇઝ નો એબ્સોલ્યુટ ગાઈડલાઇન. અધર ન્યુક્લિયર ફેમિલી હોય, ઇફ ધેર ઇઝ નો અધર એક્સટર્નલ ધીસ થિંગ, તો આ વસ્તુ આવે છે. બરાબર ને? પેરેન્ટ્સ ગ્રેન્ડ પેરેન્ટ્સ ના હોય ને આટલા જ હોય તો આ વસ્તુ આવે છે. અધરવાઇઝ તો પછી દેન યુ ટુ સી એ બધાના સંજોગ જોઈને પછી કરવું પડે. અને હોમ ટુ ફોલો એમાં તો કેવું છે કે પ્રાઇમરીલી ઇટ ઇઝ બિટવીન ધ ટુ ઓફ યુ, એટલે કે હસબન્ડ અને વાઇફ નક્કી કરશે પેરેન્ટિંગની બાબતમાં કે વોટ આર ધ કોમન ધીસ થિંગ, કે હાઉ વી વિશ ટુ રેઝ ધ કિડ્સ કરીને. પછી એમાં ગ્રેન્ડ પેરેન્ટ્સનો ઇશ્યુ આવતો હોય તો પછી એની સાથે વાત કરવાની કોશિશ કરવાની વેર પોસિબલ. Otherwise, at times you have to leave it. And if you want to be a more influential, tamari vatono tamara j balako par vadhare asar thai evi jo tamari ichcha hoy to pachi you have to interact with them more and see to it that the grandparents don't have a reason to complain or something. એટલે તો સંભવ નિકાલ કે એ બેસ્ટ વર્કિંગ કોમ્પ્રોમાઇઝ કરવું પડે પછી. ધેર ઇઝ નો એબ્સોલ્યુટ ગાઈડલાઇન. અથડામણ ઉતાડે ટળે, સંસ્કાર સારા મળે, દેટ ઇઝ ધ કી ઇશ્યુ. બેઝિકલી અથડામણ ટળવી જોઈએ ને. અથડામણ થશે તો પછી ઓલ ધ ગન ઇઝ ડાઉન ધ ડ્રેન. અથડામણ થાય એટલે એકબીજા માટે દ્વેષ રહે, અનગમો રહે, અને પછી ખાલી સાથે રહેવા ખાતર રહેતા હોય ને એવું બધું. એટલે જ્ઞાનથી ભાવના છે કે સારો વ્યવહાર રહે, છોકરા ઉપર અસર સારી રહે, અને પછી બેસ્ટ વર્કિંગ કોમ્પ્રોમાઇઝ કરવું પડે પછી ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન. Adjustments are there. Maybe there may be adjustments on whichever person. Wife na person aave, chokra na aave, gamme dhyan. Compromise for the sex. And I'm a... Anything more? Omega? Na, maare to thodo bola ma add karu du, jarak shrein olu hatu ne. Yeah. And to, barabar baat, puri jai gai. Basically, શું છે એમને કીધું ને એવી રીતે શ્રેય કે તને નથી કીધું તો શું થઈ ગયું, તને નથી કીધું શું થઈ ગયું. એકચ્યુઅલી જયારે મામા સાથે લિમિટેડ ઇન્ટરેક્શન છે એટલે પેરેન્ટ્સ ને કીધું એટલે તમારું ઇનબિલ્ટ આવી જ જાય. દેટ ઇન્વિટેશન ઇઝ ઇનબિલ્ટ. હા,
સિવાય કે તારા મેરેજ થઈ ગયા તું સેપરેટ રહેતો હોય તો તને સ્પેસિફિક ઘર જ જુદું છે એ કઈ ઈગો પર લેવાની કારણ નથી મને કેમ કીધું નહીં યુ સ્ટીલ રિલેટિવલી જુનિયર એમ સાપેક્ષ રીતે તું નાનો છે ભલે એજ વાઇઝ કેટલો થઈ ગયો યુ નો નંબર ટુ જો આ રિલેશનમાં મમ્મીને દુઃખ નથી થયું તો તને દુઃખ થવાનું શું કારણ છે વ્યવહાર કરતો હોય અને કોક જરા આડું અવડું કરે બોલે તને અસર થાય અને પછી તને એની સાથે વ્યવહાર કરવાનો વાત કરવાનું કે ફોન પર વાત કરવાનું બી મન થતું નથી બિલકુલ હા ધીસ હેપન્સ ટિપિકલી વિથ ઓલ યંગસ્ટર્સ અને સ્પેશિયલી તમારા જેવા સ્ટ્રેટ ફોરવર્ડ માણસો હોય અને જ્ઞાનનો થોડુંક ઇન્ફ્લુઅન્સ થયો હોય એટલે સારા સંસ્કાર પડેલા હોય આડાઈ નહીં જૂઠું નહીં દગાબાજી નહીં યુ નો કપટ નહીં એવા જે સીધા સાદા લોકો હોય ને એટલે દે હેવ સમ વેલ્યુઝ એન્ડ પ્રિન્સિપલ્સ અને એ શું થાય કે એક્સપેક્ટ કરે સામેવાળા બી એવું કરે અને એવું ના થાય એટલે બહુ ઘા વાગે ઇટ હર્ટ્સ અ લોટ આઈ નો ઇટ હવે આ છે ને જ્યાં સુધી તારો હજી વ્યવહાર ચાલુ નથી થયો તારું હજી ફેમિલી ચાલુ નથી થયું મેરેજ નથી થયા ત્યાં સુધી બરાબર એક વાર એ સ્ટાર્ટ થાય ને વ્યવહારમાં પછી તને ખબર પડશે આમાં તો એટલી અથડામણો થાય છે અને એટલા કોમ્પ્રોમાઇઝીસ કરવા પડશે કે યુ ગેટ યુઝ ટુ ઓલ ધ અથડામણ એન્ડ કોમ્પ્રોમાઇઝીસ બરાબર છે કારણ કે એ મમ્મી પપ્પા હેવ ગોટ યુઝ ટુ ઇટ ધે હેવ ફેસ્ડ સો મેની યર્સ ઓફ લાઈફ રાઈટ એન્ડ યુ સી આઈ હેડ ધીસ સેમ ક્વેશ્ચન મેની યર્સ અગો Many years I had the same question. એટલે I related very well. Right. And I found out કે મને અસર થઈ છે આ લોકોને સંસારીઓને કેમ અસર ન થતી એ લોકો ઝઘડો બી કરે છે નેક્સ્ટ ડે ધેર ઓકે એટલે પછી મને ખબર પડી કે અથડાઈ કૂટાઈ ને ટેવાઈ ગયા છે બિલકુલ સાચું ધેર ગોટ યુઝ ટુ ધ બ્રુઇસિસ યુ સી એન્ડ સો ધે ડોન્ટ ટેક ઇટ સિરિયસલી ઇટ ડઝન્ટ હેંગ ઓન ટુ ધેમ પકડી નથી રાખતા અધર થિંગ ધેટ આઈ વોન્ટ ટુ ટેલ યુ ઇઝ કે આખો જે વ્યવહાર છે ને આ સંસારનો આખો વ્યવહાર હોલ વર્લ્ડ ઇઝ ઇન્ટરડિપેન્ડન્ટ યુ કેનોટ લિવ ઇન આઇસોલેશન તું એકલો ન શકે તું એકલો હોય અથવા તારી સ વિશેષ પુણ્ય હોય સમ એક્સ્ટ્રાઓર્ડિનરી પુણ્ય હોય ને તો તારું બધું ધાર્યું થાય આઈ ગેટ અપ ટુ ગેટ અપ સ્લીપ ટુ સ્લીપ બધા એવરી હેઝ ટુ એવરીબડી હેઝ ટુ ડુ તારા કહ્યા પ્રમાણે દેટ્સ ઓન એન એવરેજ એટલે શું ક્યારેક મને તારી ગરજ છે ક્યારેક તને મારી ગરજ છે તો એવરીબોડી નીડ્સ ઈચ અધર યુ નો ધીસ વર્લ્ડ ઇઝ ઇન્ટરડિપેન્ડન્ટ જેને કહેવાય રિલેશન્સ આર ઇન્ટરડિપેન્ડન્ટ એકબીજા પર આધાર રાખે જ છે Right. So there are two major factors you have to understand. કે working compromises તો આવાના જેમ business ચાલુ કર્યું તો તું અથડાયો કૂટાયો તને ખબર પડી ને ચાલુ છોડી દેવું પડે આમ કરવું પડે ઉધારી આપવી પડે યુ આર લર્નિંગ હવે ઇન બ્રીફ સ્પેન ઓફ ટુ યર્સ નોન ફેમિલી રિલેશન્સમાં તને ખબર પડી સાલી વ્યવહાર કેવો છે બિલકુલ બિલકુલ હવે આ તો જ્યાં ફેમિલી વાળું હોય ત્યાં ચિકાસ વધારે હોય રાજદ્વેષ વધારે હોય પર્સનલ ફેમિલી હોય કે એ જરા એક્સટેન્ડેડ ફેમિલી હોય બરાબર એટલે એ વસ્તુ પકડાશે ને કે ધીસ ઇઝ ઇન્ટરડિપેન્ડન્ટ અને વી નીડ ઇચ અધર એટલે પછી એ ફરગેટ નો ભાગ આવી જશે ભાગ્યું તો ભૂલી જવાનો ભાગ આવશે જે તારાથી થતું નથી ફરગીવ એન્ડ ફરગેટ વાળો બિલકુલ બિલકુલ એટલે એટલે એ વસ્તુ શીખવાથી બીજું શું થાય લાઈફ ને સુપરફ્લુઅસ રીતે લેવાનું શીખવું પડશે વી આર ટુ સિન્સિયર એન્ડ ઓનેસ્ટ એન્ડ વી ટેક ઇટ ટુ સિરિયસલી લાઈફ યુ નો મારો બેસ્ટ ફ્રેન્ડ છે મારે ત્યાં જવું પડશે You take everything very straight line, rigid. Right. Life is not like that. Life ne superfluous levano che, avu to baniya j kare. Barabar. Sabo aave ne bagde ne enu gamtu thai ne na gamtu thai, jeni sathe na ta bolta chha mahina pachi pacha bolta thya ne. It's all interplay of kone ketli garaj che, you know. Right. And now this will come out of experience. Bilkul. પપ્પા મમ્મી ને એક્સપિરિયન્સ થઈ ગયા આટલા વર્ષોથી ગળાઈ ગયા એટલે જયારે મમ્મી ને આટલી સીધે ઝઘડો થયો તો શી ડઝન્ટ માઇન્ડ ઇટ સો વાય ઇઝ યુ માઇન્ડિંગ ઇટ ધીસ ઇઝ વોટ યુ ટુ લર્ન રાઈટ એક્ઝેક્ટલી યુ કેન ટેક લાઈફ સુપરફ્લુઅસલી વી હેવ ટુ લર્ન ટુ ટેક લાઈફ સુપરફ્લુઅસલી તો જ્ઞાન બી અપ્લાય થશે ને જ્ઞાન અપ્લાય નહીં કરે બુદ્ધિ ને અહંકાર આખું આમ રિબેલ કરશે આમ બળવો કરશે એવી રીતે હું કહેલું આઈ એમ સેન્ડિંગ રોંગ આઝ તેનો રોંગ મેસેજ તને તો કઈ બોલ્યા નથી તને કઈ પૂછ્યું નથી હુ આર યુ ટુ સેન્ડ અ મેસેજ બરાબર અને હું કહું જ્ઞાન થી જોઈશ ને તો ઉલટા ઉપર એ લોકો પર પોઝિટિવ ઇમ્પેક્ટ પડશે કે આ લોકો બેનને મેં આમ ગમે એટલું કીધું છતાં આ લોકો આવ્યા છતાં એ લોકો મનમાં દ્વેષ નથી રાખ્યો આ તને લાગે ઇટ ડઝ ભલે એને લાગે કે ટેકન ફોર ગ્રાન્ટેડ ઇઝ નોટ ટેકન ફોર ગ્રાન્ટેડ બીજી વાર એનું મન નહીં હા સમટાઈમ ઇટ સેન્સ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ થોડો વાર લાગે એટલે ડોન્ટ થિંક કે યુ આર સેન્ડિંગ રોંગ સિગ્નલ્સ યુ આર એની વે નોટ અ પાર્ટી ટુ ધ કોન્ફ્લિક્ટ
પણ પ્રાઇમરી તારા માટે જે લર્નિંગ છે ને, લર્નિંગ શું છે, એક તો લાઈફ સુપરફ્લુઅસ લેતા શીખવું પડશે, લાઈફ ફુલ ઓફ એડજસ્ટમેન્ટ કોમ્પ્રોમાઇઝિસ એન્ડ ઇન્ટરડિપેન્ડન્સી, એટલે વી હેવ ટુ લર્ન ટુ ફોરગેટ થિંગ્સ અધરવાઇઝ ઓલ્સો. બરાબર છે, બિલકુલ. આમ તો જ્ઞાન થી તો દાદા એ કીધું છે કે નોંધ કોઈની રાખવાની નથી, હા, એ તો અલ્ટિમેટ મોક્ષ માર્ગ એ કર્મ ને કપાવવાની દ્રષ્ટિએ બધું છે. પણ જેની પાસે આત્મદ્રષ્ટિ નથી એ બહારના સંસારીઓ લોકોનો બી તો ઓબ્ઝર્વ કરીશ ને, હાઉ ધે લીવ લાઈફ. બરાબર, ફગીવ એન્ડ ફોરગેટ કેટેગરીમાં હોય જ ટુ એ એક્સટેન્ટ, થોડુંક રહે પણ ટુ લાર્જ એક્સટેન્ટ એવું થાય. હા, સાચી વાત છે. હા, એટલે આ બે ત્રણ પોઈન્ટ આ આખામાંથી તારે શીખવાનું છે જે તને પર્સનલી તારા ઓલામાં કામ લાગશે. બરાબર છે, બિલકુલ. That reminds me of the proverb, don't burn your bridges, you never know when you will need it. Don't burn your bridges, you never know when you need it. Okay, don't burn your bridges. એટલે શું કે છે, સંબંધો તોડવાના નહીં, આપણને ક્યારે કોઈની ગરજ પડે કહેવાય. Yeah. Okay. Deepika, you want to say something about Bhumika's... Yes. Just a minute. Okay, Jai Satchidana. Ave, koi pan institution hoi, department hoi, ke koi pan sukevai working system hoi, ema koi ek jana ni final authority hoi ke nahi? ફાઇનલ ઓથોરિટી હવે આપણે ભૂમિકા યુ આર ઓકે હવે. અને બીજું કેવું છે કે તમારે ઘરમાં આઈડેન્ટિફાય તો કરવાનું છે કે ઘરમાં એ રોલ કે ફાઇનલ ડિસિઝન મેકિંગ ઓથોરિટી કોણ છે. પપ્પા મમ્મી એટલે ગ્રાન્ડ પેરેન્ટ્સને ના રખાય, એનું કારણ કે બધી એક્ટિવિટીમાં ઇન્વોલ્વ નથી હોતા, એ લોકોનું વધારે ઇન્વોલ્વમેન્ટ ગ્રેન્ડ ચિલ્ડ્રન જોડે જ હોય અને એમની જોડે જ માથાકૂટ કર્યા કરે ટિપિકલી. એટલે એ લોકોને ક્યારે ઇન્વોલ્વ કરવાના કે જ્યાં શું કહેવાય રિલેશનના કે ફેમિલીના પ્રિન્સિપલ એથિક્સ હોય કે જ્યાં, તો એમને એમને પૂછવાનું, એમને કરવાનું. ડે ટુ ડે બેઝિસમાં તો આઈ બિલીવ કે લોકો બહુ માથું એ નહીં મારતા હોય. અને સમજો એક્ટિવ હોય, તમે બહાર તમે ડિસ્પેન્સરી જતા હોય ત્યારે ઘરનું જમવાનું બનાવે છે કાંઈક, તો પછી એમનો રોલ એટલે પાર્ટિસિપેશન વધી જાય. હવે એક જ વસ્તુ કહો કે સ્વરૂપને જો ફાઇનલ ડિસિઝન મેકિંગ નહીં રાખે તો એનો ઈગો હર્ટ થશે. No. Anything? Enama ego nathi? Ego che. But he's very laid back. Sometimes I want him to make decisions and then he doesn't. So it's like... E vastu judi che because you are together. Etle ke ke ena thi kachu na thai to pachi tamare kari levanu. Tamara thi kachu na thai to e kari le. There is a different situation. But typically... કોમનલી જે જોવામાં આવે ને તે ઘરમાં હસબન્ડ હોય ને એનો એ રોલ પ્લે કરવાનો જ હોય એમને. અને જો એ રોલ આજે કરશે નહીં કોઈ પણ રીતે તો પછી સમજો વાઇફ એ રોલ પ્લે કરે છે તો ઇઝ ઇટ ઓકે? થિંક ન્યુટ્રલી. એટલે આમાં ઘરમાં ઇમોશન્સથી ઘર ચાલે કે બેલેન્સથી ચાલે? બેલેન્સથી ચાલે. નોર્મલી વિમેન આર ઇમોશનલ કે મેન આર ઇમોશનલ? બરાબર છે. એટલે જ્યાં બધાને એક રાખવાનું હોય હાર્ટીલી ઇમોશનલી તો ત્યાં બહેનોનું કામ જબરજસ્ત કહેલે છે ને, બિહાઇન્ડ ધ ગટર, ફ્રન્ટ ઓફ ધ ગટર, એવરીવેર ઇટ ઇઝ વર્કિંગ. પણ જ્યાં પેલું બેલેન્સ જોઈએ ને તો ત્યાં એ જોઈએ જ.
એ રીતે. અને આમાં એવું નથી કે યુઆર હેલ્પલેસ, યુઆર ગુડ ફોર નથિંગ, એવું નથી થતું. યોર ફૂલ એડવાઇઝરી રોલ ઇઝ ધેર, બટ ફાઇનલ કોલ આપણે કહીએ ને, ફાઇનલ કોલ જો એમના પર રાખે તો ઇટ ઇઝ ઓબ્વિયસ. અને જે બાબતમાં એમની કે ને ચાંચ ડૂબતી નથી, ચાંચ ડૂબતી નથી તો ખબર ને, અમુક ઘરના વ્યવહાર છે એમાં, લાઈક હી વિલ નોટ બી એબલ ટુ મેક એની ડિસિઝન ઇન ધ કિચન પાર્ટ. And he's not expected also. Maybe he doesn't know much also. So, it is obvious that you have to take your decision. But there is always no support. Always hoy. Itle, aar ite apne is rule, ama, the key point is badhana ego ne pacify kari, amicably handle kari apne jivvanu chhe. Koi pan situation kids ni ubhi thai, અને ગ્રેન્ડ પેરેન્ટ એકદમ જ બળવો કરે કે અમે છોકરાને મોટા કરેલા, તેમ કરીને કહે તો કે તમે કોઈ દિવસ સ્વરૂપને બોલેલા જ નહીં ને, કોઈ દિવસ વડેલા જ નહીં ને, એને કોઈ દિવસ ઠપકારેલો જ નહીં ને, એ તો ના જ પાડે છે, મહેનત કરી. અચ્છા, એ ના પાડે છે પણ સ્વરૂપને પૂછવાનું ને, સ્વરૂપને જોવા પરથી તો લાગે છે તો તોફાની હતો એકદમ જ. ખ્યાલ આવ્યો, એટલો ડાયો છોકરો હતો. But that's an exception. That's an exception. Typical. છે રૂલ છે કે મધર અને છોકરાઓ વચ્ચે ક્યારે કોઈના ભગવાન પણ આવવા નહીં જોઈએ અને આવે નહીં. કારણ કે મધર જેને છોકરાઓની જોડે ડીલ કરે ને ત્યારે એમનું હાર્ટ એમના એમાં હોય જ. હવે એ બાબતમાં જો આ ગ્રેન્ડ પેરેન્ટ્સ કરે ને તો એમનું ઇન્વોલ્વમેન્ટ તમારે બંને કરવાનું, પણ તમારા છોકરા જોડે ડીલ કરવાનું કે તે જે ખોટું કર્યું ને તે દાદા દાદી સપોર્ટ કરે છે, ઇઝ ઇટ ગુડ ફોર યુ? તેને પોતાને સમજે છે, નો, ઓફકોર્સ નોબડી લાઇક ટુ બી સ્કોલ્ડ ટુ બી ટોલ્ડ. પણ જો તને અહીંયા નહીં કહે તો પછી તારી ભૂલ વધશે કે ઘટશે? અને આ વસ્તુ કેવી છે કે તારે રાઈટ ટાઈમ રાઈટ સ્પોટ તમે કહો નહીં ને તો એનો ઇમ્પેક્ટ રહેતો જ નથી. એટલે યુ હેવ ટુ પ્લે યોર રોલ, પ્લે યોર પાર્ટ, એટ ધ સેમ ટાઈમ રિસ્પેક્ટ ગ્રેન્ડ પેરેન્ટ્સ, ઇવન ફાધર. કેટલીક વખત તમે ડીલ કરતા હોય ને છોકરીઓ જોડે તો ફાધર ઇન્ટરવ્યુ કરશે કે આમ ના કરાય એમ કરીને, પણ એમને આખી સિચ્યુએશનની કદાચ ખ્યાલ પણ ના હોય. દેટ પોસિબિલિટી ઇઝ ઓલ્સો ધેર, એન્ડ યુ નો ધ હોલ સિચ્યુએશન કે શું આખું સિચ્યુએશનમાં થયું એમ કરી. એટલે ખ્યાલ આવી ગયો. ધ કી પોઈન્ટ ઇઝ હેન્ડલિંગ ઈગો ઇન અ વેરી એમિકેબલ વે, કે બધાને એમનું એક્ઝિસ્ટન્સ ફીલ થાય, પાર્ટિસિપેશન પણ રહે, અને એવરીથિંગ ગોઝ વેલ વિથ ધ હોલ ફેમિલી. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. You know, it's a learning experience. Pehla eu thatu to, pehla I used to just get frustrated, but pachi jem chokrao mota thya to I was explaining them, karan ke nana hata to tame samjhao to abhi khabar na, emne samjhavanu nathi hotu, nana hoy tare to you have to do it, period. Nana hoy tare to emne samjha nathi hoti ne. Yeah, but age kahu chu ne ke apne non ekdam nana hoy to apne thodu like, you know, like let's say they were 3 years old, it ochi khabar pade ane apde samjhaye na samajh pade ne, apde for example time out apiye, you know, 3 years ille 3 minute time out you know, laundry room ma besadi rakhu me ke tu just sit here ane 3 minutes taru radvanun badu band thai jay pachi andar aavanu, pan you know chokrao ne tev che that's radvanu, ane grandparents get freaked out ke bhai atlu badu rade che mari jase, me to 3 minute ma kai na thai. You know, it was constant battle between me and them. Because they just lay down with children. Because you have learned that you have to do right. You know, right. Because they are big things six. Because what are big things six? That's the time, chai, right? But that battle I never won. And when I was big things, I explained to them that what you are doing is one photo. The time that you have to do it, I feel like it is one photo. It's a learning experience for me as well. Ne a battle pachu, you know, chuti gayu ke mare I don't have to deal with the grand. Ghani vari aave che keva ke bhai you know kem su kam chokra on rad aave che.
you know, કે તું મારી નાખે સીધું મારી નાખવાની જ વાત આવે જ્યારે ભી આપણે ડિસિપ્લિન કરે અને કોઈ 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 મધરને આવી ફીલિંગ હોય જ નહીં ક્યારે પણ પણ હવે એ લોકો વધારે થોડા એ થાય એટલે એમને એમની કનેક્ટિવિટીમાં આપણે આવવાનું નહીં ટૂંકમાં right ke for example clean up karvanu kidu hoy na kare to I'm like you have to clean up to pachi badada aine clean up karna ke me kidu no this is their responsibility I'm not clean up karvanu ele escape thai chhe pachi su thai chhe ke they never clean up but ye to ene kevanu ne chokraone they are old now you can't make them do all these things so you must start taking care of your stuff but atlu ene kevanu e kare nahi kare nahi jovanu પછી એ લોકોનો જે હિસાબ હોય તે પૂરો થાય પણ એને જે કહેવાનું છે ને ત્યાં ઇરિટેટ થઈને નહીં સમજણ પૂર્વક એને કહેવાનું પછી મજા આવશે કારણ કે સી એક વસ્તુ છે છોકરો ડમ નથી આપણે આપણે ખાલી જો ઇરિટેટ થઈએ ને તો એને બહુ રોંગ સિગ્નલ જાય છે પણ એને શાંતિથી સમજાવવાનું અને કહેવાનું અને પછી લિવ ઇટ ટુ ધેમ પછી એને જ પોતાને ખબર પડશે જો બાથી ઊભા થવાય છે જો દાદાને કેટલું આરામ કરવો પડે છે અને તું એને આ બધું કામ સોંપે ઇઝ ઇટ રાઈટ વાય ડોન્ટ યુ સ્ટાર્ટ ડુઈંગ ઇટ એન્ડ ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ આઈ વિલ હેલ્પ યુ એમ કરીને મારો એ ક્વેશ્ચન છે કે એમાં ઘણીવાર આપણે લાઈક ડિરેક્ટ સિચ્યુએશનમાં ઘણીવાર ઇરિટેશન આવી તો જાય છે જ અને નોટ ઓલ ધ ટાઈમ પણ અમુક વાર આવી જાય છે અને પછી આપણે શાંતિથી બી સમજાઈએ છીએ પણ મારે શું કરવાનું કે યુ નો રાઈટ અવે ઇરિટેશન ના આવે કારણ કે આપણે એટલું પહેલી વાત એક સમજી લેવાનું કે તમારું જે છોકરા જોડે જે કનેક્ટિવિટી છે ને રિસ્પોન્સિબિલિટી છે ને ઇઝ ટોટલી ડિફરન્ટ અને એમનું અને જે ગ્રાન્ડ પેરેન્ટ જોડેનું છે ને એ આખી કનેક્ટિવિટી જુદી છે એ બેને મિક્સ નહીં કરવાની ક્યારે અને ઇરિટેશન આવી શકે છે એ તો પેલું શું કહેવાય સ્પોન્ટેનિયસલી કંઈ પણ આવે પણ એ સ્પોન્ટેનિયસલી આવે ને એમાં ખરેખર કોઈનું ચાલતું નથી આ ખ્યાલ આવ્યો કારણ કે એ આપણી શું કહેવાય પ્રકૃતિની જોડે બિલ્ટ ઇન છે સિચ્યુએશન આવે ને એકદમ બ્લો થાય ને પછી એ ધીમે ધીમે કરીને એઝ એક્સપિરિયન્સ ગ્રોઝ એ બંધ થઈ જશે પછી સ્પોન્ટેનિયસલી જે બધા એકદમ આમ ઇમ્પલ્સિવ રિએક્શન્સ આવે ને એ બધા બંધ થઈ જશે બિગિનિંગમાં આવે કારણ કે યુ આર નોટ યુઝ ટુ ધેટ સિચ્યુએશન એટલે આવે એટલે થાય પણ એનાથી વરી નથી કરવાનું પણ વોટ યુ ડુ આફ્ટરવર્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇમ્પલ્સિવ કંઈ પણ આવી ગયું પછી શું પછી ઇમ્પોર્ટન્ટ છે એટલે હમણાં શું થાય કે જે રિએક્શન આવે ને ઇમ્પલ્સિવ રિએક્શન એને સેટલ થતાં પણ વાર લાગે યુ ડોન્ટ કુલ ડાઉન ઇમિડિયેટલી ઓર ઇન અ શોર્ટ વાઇલ It may go on for a while, maybe hour, 2 hours, few days also. Possible che. કારણ કે પેલું કહે ને તમારું એકદમ છટકી જ ગયેલું હોય અને યુ સ્ટીક ઓન ટુ દેટ કે જે મેં કર્યું ને ઇટ વોઝ રાઈટ એમ કરીને પણ એક જ વસ્તુ અંદર મનમાં રાખવાનું ધેર ઇઝ ઓલવેઝ અ બેટર વે ટુ ડીલ એવરી સિચ્યુએશન નહી થઈ ગયા પછી તરત જ યાદ આવે છે કે ભાઈ આઈ કુડ હેવ ડેલ્ટ વિથ ધીસ બેટર ને આઈ મીન આપણે અપોલોજાઈઝ બી કરીએ આઈ વિલ અને યુ નો ઇટ સમથિંગ આઈ વર્ક ઓન માય સેલ્ફ આઈલ ગીવ યુ અનધર એક્ઝામ્પલ પણ ઘણી વાર આપણે શું થાય કે સામેનું પેલું ઓકે આઈલ ગીવ યુ ધ એક્ઝામ્પલ યુ લેટ મી નો કે અમારે એક જણ બહારગામથી આવ્યું હતું એને આઈ ડીડ માય પાર્ટ મેં યુ નો 10-15 વખત ઇન્વાઇટ કર્યું હતું અમારા ઘરે 3 times કેન્સલ કર્યું 3 દિવસ ઓફ રાખ્યા હતા ફોર ધેમ ટુ કમ ને થોડું બિઝી સ્કેડ્યુલ હતું સો આઈ કેપ્ટ ઇન્વાઇટિંગ ને જસ્ટ લાસ્ટ મિનિટ સેમ ડે કેન્સલ કર્યું હતું અને પછી ફરીથી ઇન્વાઇટ કર્યું હતું અને ઇવન ધ ડે બિફોર ડે ઓફ જવાબ યુ નો જવાબ નહોતો આવતો એટલે સ્વરૂપના લાઈક એમને અમે પેનિક થવાનું ઇટ્સ રાઈટ અવે થોડું પેનિક થઈ જાય કે ભાઈ યુ નો જવાબ આવે તો આપણને ખાવાનું બનાવવાની ખબર પડે એટલીસ્ટ બ્રેકફાસ્ટથી સવારના 6:30 થી ચાલુ થાય
તો લગભગ લાઈક 11 વાગ્યા સુધી ચાલ્યું રાઈટ કે જવાબ આવ્યો શું કરીશું શું ખાવાનું બનાવીશું કે તો ખાવાનું કરવાનું ખબર પડે અને 10 યુ નો જેટલી બધી વાર હતી મેં શાંતિથી જવાબ આપ્યો કે ભાઈ નથી આવ્યો જવાબ હું શું કરું રાઈટ મેં કીધું આઈ ડીડ માય જોબ મેં ઇન્વાઇટ કર્યું હવે ઇટ્સ અપ ટુ હર ટુ ડિસાઇડ કે આવવાના છે કે નથી આવવાના અને ખાવાનું શું એટલું મોટું બિગ ડીલ છે મેં કીધું જે ખાવાનું બનાવ્યું હશે ખાઈ લેશે બે જણામાં યુ નો તો સમય જાય અને કે ના કોઈ આવ્યું હોય તો સારું બનાવવું પડે આમ મેં કીધું ઓકે પણ જવાબ નથી આવ્યો તો શું કરવાનું રાઈટ પછી 3 કલાક પછી મારું મગજ છટક્યું ફરીથી કહે છે કે યુ નો ખાવાનું બનાવવાનું ખબર પડે આવું કેવું કે મેં કીધું શું કરવું હવે તમે મને કહો શું કરું મેં કીધું એના ઘરે જઈને પૂછી આવું કે તું આવવાની છું તું મને જવાબ આપતા જવાબ આપતું કઈ ભાઈ તું આવવાની છું કે નહીં આવું કે મેં કીધું ખેંચને લાવું તો આપણને ખબર પડે મેં કીધું જસ્ટ ટેલ મી વોટ ટુ ડુ મેં કીધું કેન યુ જસ્ટ લેટ ધીસ ગો મેં કીધું નહીં યુ નો નહીં આવે તો નહીં આવે ને આવશે તો મેં કીધું ખીચડી બી બનાવી દઈશું કે ખીચડી તો ખવાતી હશે મેં કીધું દેટ્સ નોટ ધ પોઈન્ટ યુ નો પછી એ વખતે તો છટક્યું પણ પછી I had to just leave. I went on a walk. I need mental peace. Because my anxiety was just looking at her anxiety. And but she, when I went on the walk, I calmed down. I'm like, I still could have dealt with it differently. But she, like, I don't know. Koi ne panic jo ina mane andar panic thi jaise. And I don't know how to deal with it anymore. Yo, my ek vastu kevi che khabar che. Apne kahi ki aamana che, to phone thi to available hoye che ne. કહી દેવાનું કે તમે લોકો આવવાના છે ને તમે સારું સારું ખાવાનું બનાવવાના છે એટલે વી ઓલસો વોન્ટ ટુ એન્જોય મીલ ટુગેધર પણ પછી જો તમે લાસ્ટ મોમેન્ટે તો પછી આપણે અમારે આપણે બધા ખીચડી કઢી જ ખાવી પડશે એટલે ખીચડી કઢી નથી કીધું પણ આઈ સેડ કે અમને થોડું યુ નો પ્લાનિંગ કરવાનું ખબર પડે ગ્રોસરી લેવાનું ખબર પડે બનાવવાનું ખબર બધી રીતે કીધું તો એ બરાબર છે પણ પછી છેલ્લા આપણે સમજી જવાનું કે ધીસ ઇઝ ધ સિચ્યુએશન અને ફેસ ઇટ એઝ ઇટ કમ્સ બટ નો હેંગઓવર પછી જે મને એ ખબર પડી ગઈ પણ પછી સિચ્યુએશન કમ્સ અપ ઇન ધ લાસ્ટ મોમેન્ટ અને પછી એ લાસ્ટ મોમેન્ટમાં જે બેસ્ટ થઈ શકે ને એ શાંતિથી કરવાનું અને પછી નો હાર્ડ ફિલિંગ ખ્યાલ આવ્યો પણ મારે હાર્ડ ફિલિંગ્સ બી નથી રહેતી આઈ કેન લાઈક હમણાં તમે વાત કરી ડીલ વિથ એવરીથિંગ સુપરફ્લુઅસલી ધેટ્સ હાઉ આઈ ડિસાઇડેડ પણ માય કન્સર્ન કમ્સ મને કોઈ મારે ઘડીએ મારા માથા ઉપર રહીને જ બોલ 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 કરે ને ધ સેમ થિંગ ઓવર એન્ડ ઓવર મને કંઈક થઈ જાય છે એન્ડ ધેટ્સ વેન આઈ ડોન્ટ નો હાઉ ટુ ડીલ વિથ ધેટ પાર્ટ નો યુ હેવ ટુ લર્ન ટુ રિજેક્ટ ઓલ ધોઝ થિંગ્સ વેન યુ આર ક્લિયર અબાઉટ ધ સિચ્યુએશન ખ્યાલ આવ્યો આ બધામાં એક વસ્તુ એવી પણ બને કે મમ્મીએ એ આ સિચ્યુએશનની રિસ્પોન્સિબિલિટી નથી લેવી અને એમણે સારા દેખાવું છે ધેટ પોસિબિલિટી ઇઝ ઓલસો ધેર એટલે પછી એ બૂમા બૂમ કરીને વસ્તુ તમારા પર નાખે અને ફાઇનલી એ કહી શકે જો મેં તને કીધેલું યુ અન્ડરસ્ટેન્ડ એટલે એ વાતને સમજીને એક્સેપ્ટ કરીને આગળ જવાનું ઇફ સમવન ડઝન્ટ ગીવ યુ ઇનફ ટાઈમ ટુ પ્રિપેર then you can't help no god can help you khabar padi એટલે એને એક્સેપ્ટ કરીને પછી એમના તરફથી કંઈ પણ આવે ને તો ઇટ ઇઝ નલ એન્ડ વોઇડ બીકોઝ ઇટ ઇઝ બેઝલેસ એનો કોઈ મીનિંગ જ થતો નથી અને એવી બાબતને જો તમે સિરિયસલી લો ને તો યુ આર નોટ ટેકિંગ રાઈટલી ખ્યાલ આવ્યો તમને ટાઈમ આપેલો એને તમે ના કરો ને અને એ બૂમ પાડે ને તો એ કરેક્ટ છે બરાબર છે તમને ટાઈમ નથી આપ્યો હવે બૂમ પાડે છે તો એમાં કઈ થઈ શકે એમ નથી ખ્યાલ આવ્યો હવે સિચ્યુએશનમાં એ આવી રીતે કે છે પણ સિચ્યુએશનમાં તમારી રિસ્પોન્સિબિલિટી આવતી જ નથી અને પછી જે હોય ને તે તમારે ફેસ કરી દેવાનું વિધાઉટ એની હેંગઓવર નો અસર માથા પર
કારણ કે તમે કઈ પર્પઝલી નથી કરેલું, તમને ટાઈમ નહીં આપ્યો, તો હાઉ આર યુ ગોઈંગ ટુ ડુ? નોબડી કેન ડુ ઇટ. એટલે તમારા તરફથી કોઈ લેપ્સ નથી, એ જોઈ લેવાનું, અને પછી એના ઉપર કંઈ પણ આવે ને તો તમારી શું કહેવાય નોર્માલિટીને અસર થવા નહીં દેવાનું. કારણ કે આમાં તમારાથી કઈ થાય એમ નથી, તમને ટાઈમ નહીં આપ્યો તો તમે કેવી રીતે કરવાના? અને હવે જો તમારા પર કોઈ પણ બૂમ પાડે તો તમારે કશું લેવાનું જ નહીં. યુ વોન્ટ નોટ ગિવન ઇનફ ટાઈમ. અને એવામાં તમે કહો કે આ બનાવે તો કે નથી, ખ્યાલ આવ્યો? અને પછી તમારે ડ્રામા કરવાનો, કરે નહીં તો એવું આમ સો સોરી ડેમ કરીને પછી નીકળી જવાનું, પણ અંદરથી તમારે માથા પર કશું લેવાનું નહીં. આ સમજાયું? આપણે છે ને બધી વસ્તુ બહુ સિરિયસલી લઈએ છે, પણ સિરિયસલી એના રાઈટ કોન્ટેક્સ્ટમાં લેવાની જરૂરત છે. તમે રાઈટ કોન્ટેક્સ્ટમાં નહીં લેવો અને ખોટી પછી એની અસરમાં આવી જાવ ને તો એનો કોઈ મિનિંગ નથી. તમારી ભૂલ થયેલી હોય તો તમને પનિશ કરવાનો આખા દુનિયાને રાઈટ છે, પણ જો તમારી ભૂલ જ નથી તો ડોન્ટ ટેક એનીથિંગ ઓન યોર હેડ. એબ્સોલ્યુટલી. એટલો તો તમારા પોતાના પર કોન્ફિડન્સ હોવો જ જોઈએ તમારે. ધીસ ઇઝ નોટ ધેટ યુ હેવ ફેલ ટુ પરફોર્મ. To perform, you must be given enough time. અને જો તમને કોઈ ટાઈમ નહીં આપે તો તમારા પરફોર્મન્સને માથા પર નથી લેવાનું, એટલે ફેલ, યોર ફેલિયરને માથા પર નથી લેવાનું. અને છતાં પછી કોઈ કહી જાય ને તો તમારે ખાલી ડ્રામા કરવાનો કે બહુ દુઃખી થઈ ગયા કરીને, અને અંદર કશું ટચ થવા દેવાનું નહીં. ખબર પડી? એને ચીટિંગ નથી કહેવાતી, એને રાઈટ અન્ડરસ્ટેન્ડિંગથી જીવેલું કહેવાય. ઓકે, ચલા વિચારજો. બોલીરાજ, યુ વોન્ટ સે સમથિંગ? આ જસ્ટ ને ઇઝ દીપક હેઝ રાઈટલી સેડ ઇટ કે યુ આર નોટ રિસ્પોન્સિબલ, તમે સ્કોપ જ નથી બોલવાનું, બધું રાઈટ જ. એમાં જો યુ બેઝિકલી આઈ ડોન્ટ નો હાઉ ટુ હેન્ડલ માય ઇમોશન. કોઈ મારા માથા પર ઉભા રહે અને મને જે ટેન્શન આવે એને કેમ હેન્ડલ કરું, અને પછી સિચ્યુએશન ને કેમ હેન્ડલ કરું, દેટ વોઝ ધ ઇશ્યુ. જો જ્ઞાનથી જોવા જાય ને તો તારે સીધું કહી દેવાનું, દાદા ફાઇલ ઉભી થઈ, સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. એક બાજુ સાસુ માતા પર હથોડા ફાયર કરે છે, શું થયું શું થયું, અને સામેથી જવાબ આપતો નથી, એ તારે કહેવાનું ફાઇલ ઉભી થઈ, સંભાવે નિકાલ. ધ મોમેન્ટ યુ સે દેટ ને, એક તો તારું ઇમોશન કુલ ડાઉન થશે, જે તારે વોક લઈને કુલ ડાઉન કરવું પડ્યું. That is number one. Number two, સાસુ ને શું ડીલ કરવાનું એ દર વખતે પૂછે. તો દાદા કીધું, મેં કીધું છે, હું તમને કહીશ, એ જેટલું પૂછે છે ને, યુ હેવ ટુ ડેવલપ ધ સ્કિલ જસ્ટ ટુ રિપ્લાય ઇન અ કુલ મેનર, નોટ ઇન અ કન્વિન્સિંગ મેનર. કે હા મેં પૂછાયું છે, જવાબ આપશે એટલે કહીશ. કે બીજી વાર પૂછે, હા મેં પૂછાયું છે, જવાબ એટલે કહીશ. હા મેં પૂછાયું, જવાબ એટલે કહીશ. યુ હેવ ટુ જસ્ટ રિપીટ લાઇક અ પેરેટ ઇન અ વેરી કુલ મેનર. Without getting emotionally attached, the moment you are emotionally attached and you want to be truthful to your answer, એટલે તને થાય કે સારું શું જવાબ આપું, but you don't want to be emotionally attached to the answer, તો તારે કેવું, હા જવાબ છે કઈ જવાબ છે, એ ચાર વાર પૂછે, ચાર વાર જવાબ આપ્યો, as simple as that. So that's how you take care of her. And number three, supposing emergency માં છેલ્લી ઘડી આવી ગયા, you are not prepared the meals on that, ત્યારે પછી throw the ball back in her court. મમ્મી આ લોકો આવી ગયા, હવે તમે શું કહો છો, શું કરવું જોઈએ? And then she will tell, આટલું આટલું કરો, બસ ત્યારે ફાઇલ અને સંભાળ નિકાલ. પછી ઇફ ઇટ્સ ખીચડી ઓર ખીચડી ઓર ઇફ ઇટ્સ ઇલેબોરેટ મીલ તો ઇલેબોરેટ મીલ. હેલો, પણ જે સ્ટ્રેસ નો પોર્શન છે તારા પર બિલ્ડઅપ થઈ ગયો, સાસુ હેમરિંગ એન્ડ નોટ ગેટિંગ એન આન્સર, એનો આ જવાબ છે. સો હાઉ ટુ હેન્ડલ યોર ઇમોશન્સ, યુ હેવ ટુ લર્ન ધ સ્કિલ ઓફ સેઇંગ થિંગ્સ કુલી વિધાઉટ બિંગ ઇમોશનલી અટેચ. હા મમ્મી જવાબ આપશે, હા મમ્મી જવાબ આપશે, અને ફાઇલ સંભાળ, ફાઇલ ઉભી થઈ છે એટલે ઓટોમેટિકલી અંદર તારી સ્થિરતા આવી જ જશે. આ આજ્ઞા એના માટે જ છે, આપણી બધી આજ્ઞા આ વ્યવહારમાં આવા ડિસ્ટર્બિંગ સિચ્યુએશન્સને હેન્ડલ કરવા માટે જ છે. સમહાઉ વી ફોરગેટ ટુ યુઝ ઇટ, ધેટ્સ ઓલ. દિશા શું કહેતી હતી તું? દિશા, દિશા, હા જય સચિદાનંદ.
હેલો અંકલ આવી ગયો રિપ્લાય એમાં ના ના બોલ ને તારું શું હતું બોલ તો કરે ને ખબર પડે શું જવાબ આવ્યો એટલે લેપ્સ નથી હોવા છતાં પણ આપણને ગિલ્ટી લાગે ત્યારે શું કરવું જે વાત કરી ને દીપક આનંદજી કે લેપ્સ નથી થતું આપણે આપણે ફૂલ જેન્યુઅનલી બધી વસ્તુઓ ટ્રાય કરીએ અને આપણે એટલે આપણે ટ્રુ હોઈએ છતાં આપણને એટલે સામેવાળા અગર આપણને એમ ગિલ્ટી ઠરાવે તો ત્યારે શું કરવું એમ કે પછી આપણને આપણું ગિલ્ટી જ લાગ્યા કરે કે ભાઈ આપણે જે કર્યું તું એટલે મગજમાં એ વસ્તુ ચાલ્યા કરે બેસિકલી મારે એમ કેવું હતું કે ગિલ્ટી લાગ્યા કરે આપણને લેપ્સ ન કરવા છતાં પણ આપણે ફૂલ ટ્રુ હોઈએ તો એ ત્યારે શું કરવું જો આવું લોકો પોતાની ભૂલ ઢાંકવા માટે સામાન પર ઠોકી બેસાડે એન્ડ ધીસ ઇઝ વેરી કોમન ઇન ક્લોઝ રિલેશન્સ જ્યારે મારી ભૂલ હોય ને એટલે પછી આઈ એમ નોટ એબલ ટુ ફેસ એન્ડ એક્સેપ્ટ માય મિસ્ટેક એટલે તે વખતે તમે નહોતું કીધું ને મને એટલે હવે હું શું કરું એટલે પેલાને ટેન્સ કરી દેવાના પણ આમાં એક વસ્તુ સમજી લેવાની કે જ્યારે તમને ખબર છે કે તમારા તરફથી કોઈ લેપ્સ નહોતું તો તમને એટલો કોન્ફિડન્સ હોવો જ જોઈએ અને ઓવર પીરિયડ ઓફ ટાઈમ તમને આવશે કે કોઈ ગમે તેટલું બોલશે ને સી આજે લોકો શું કરે એક સાયકોલોજી ઉભી કરે કે જેના આધારે તમે ડાઉન થાવ અને આપણે આપણા મોરલને ક્યારે ડાઉન થવા દેવું નહીં કમ વોટ મે ખોટું હોય તો ભૂલ પગ એક્સેપ્ટ કરીને આગળ વધીએ અંદર બિલકુલ ડાઉન થવા દેવું નહીં બીકોઝ એ બહુ જરૂરી છે ટુ કીપ અસ ગોઈંગ અને ભૂલ હોય તો માફી માંગવાની અને ભૂલ નહીં હોય તો બિલકુલ એમને ગાંઠવાનું નહીં પણ બહારથી ખાલી ડ્રામા કરો કે તમે બહુ દુઃખી છો કરીને એમને કીધું ને એમ કરીને કે ખરેખર મારી ભૂલ છે એમ કરીને અંદર કશું જ નહીં ખ્યાલ આવ્યો કારણ કે એમને સંતોષ થાય ને આપણે જાણી લીધું કે મારી ભૂલ નથી તો આઈ શુડ નોટ ટેક ઓન માય હેડ એટ ઓલ ખ્યાલ આવ્યો એટલો તો આપણને કોન્ફિડન્સ હોવો જ જોઈએ આપણે કહીએ ને બી ટ્રુથફુલ ટુ યોર સેલ્ફ બી સિન્સિયર ટુ યોર સેલ્ફ અહીંયા આ બધી મેટર આવે ખ્યાલ આવ્યો હા ખ્યાલ આવ્યો હા પછી આપણે છતાં આ બધી સિચ્યુએશનમાં આપણે રહેવાનું તો પોઝિટિવ જ એટલે સામાન્ય ભૂલ થયેલી હોય તો આપણે પોઝિટિવલી કેમ કરીને એને પેચઅપ કરીએ બધું જ કરવાનું કારણ કે આપણે સાથે છે ને એટલે હાથ કામ કરે પગ કામ કરે માથું કામ કરે તો આફ્ટર ઓલ તો અસર તો આપણા પર જ આવવાની છે ને ફેમિલી પર કંઈ પણ આવે તો યુ આર ઓલસો પાર્ટ ઓફ ધ ફેમિલી યસ યસ એટલે એ જોઈને આપણે બધાનું પેચઅપ કરવાનું હવે આજે જ સવારે થયું હતું એટલે દેશના ને મમ્મી ખવડાવતા હતા અને મેં રેન્ડમલી એમ કીધું મમ્મીને એટલે એકદમ ક્રેન્કી થઈ ગઈ પછી મેં કીધું કે લાવ હું ખવડાવું પણ જરાક મારાથી થોડું બ્લન્ટલી બોલાઈ ગયું મમ્મીને કે મમ્મા રેવા દો હું ખવડાવી લઉં છું તો એમનો ફેસ ચેન્જ થઈ ગયો તો મેં સોરી કીધું બટ એટલે મને કેવું થાય કે તરત હું સોરી બધી વસ્તુમાં કહી દઉં બટ હું જોઉં કે મારી આજુબાજુ પર્સન્સ છે ને એને ઠંડા થતા ટાઈમ લાગે છે એ જોઈને હું વધારે ઉગ્ર થઈ જાઉં કે કોઈ ઠંડુ કેમ નથી થતું મારી સાથે જલ્દી એ બને પણ ધીમે ધીમે પછી જેમ કે ને કે જો તમારો જેટલો રાઈટ છે ટેક કેર કરો છો ને બેબીની તે મમ્મી પણ ટેક કેર કરે જ છે ને સામાન્ય સીધો હર્ટ થાય અને એમાં જરા પણ અવાજ ઊંચો થયો ને અને આવી સિચ્યુએશનમાં ઇમ્પલ્સિવલી તમારો થઈ જ જાય કેટલી વસ્તુ તો છે ને જોયા કરવાની કારણ કે કોઈ બગાડવા માંગતું નથી હોતું આપણા ઇમ્પલ્સિવ રિએક્શન્સ બંધ થઈ જાય કારણ કે રિએક્ટિવ હોય છે
એગ્રેસિવ હોય છે એટ ટાઈમ્સ વી કેન સે ધે આર વાયલન્ટ ઓલસો હા હવે ધેટ ઇઝ નોટ રાઈટ ધીમે ધીમે કરીને બંધ થઈ જાય પેલા ઠંડા કલેજે જોવાનું એને એને કોલ્ડ બ્લડેડ નથી કહેવાતું પણ વિથ ટોટલ અન્ડરસ્ટેન્ડિંગ કે આપણા રિએક્શન્સ ધીમે ધીમે કરીને બેલેન્સ આવવા જોઈએ ઇન્સ્ટેડ ઓફ રિએક્ટિવ ઇમ્પલ્સિવ ને એટેકિંગ એ પોર્શન ધીમે ધીમે આપણા લક્ષમાં આવે ને આપણે નક્કી કરીને બંધ થઈ જશે તો હવે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે પૂજા કેન વી ટેક યોર ક્વેશ્ચન નેક્સ્ટ ટાઈમ ઓકે યા યા એબ્સોલ્યુટલી ઓકે એનીથિંગ એલ્સ યુ વોન્ટ ટુ એડ પુરંદર દીપકાંજી આઈ થિંક વી શુડ કન્ટિન્યુ ધીસ હા લેટ ધ બધા જે આપણા મહાત્મા યુથ મહાત્માઓ છે બધા થોડો ઓપન અપ થજો ઇટ કેન બી એની ઇશ્યુ રાઈટ ફ્રોમ આપણે એક સવા વર્ષથી ચાલે છે any question any vyavhar any gnan no bhi kai question hoy kai satsang no question hoy ke vyavhar no question hoy anything let's have an open forum for one more week ane man lagi che group ma ek message muki dais in the whatsapp group ke je loko attend nathi karyu so in case they have a topic to suggest and I'm putting it in the tamne loko ne bhi kahu chu ke aa sivay have coming sundays ma kai topic hoy to jarak suggestions tame aapi shako this is my yes sir. જય સચિદાનંદ એક કોર પોઈન્ટ યાદ રાખવાનો કોઈ પણ ડીલિંગમાં વી આર નોટ ડીલિંગ વિથ ઇન્ડિવિજ્યુઅલ્સ વી આર ડીલિંગ વિથ ઈગો ઓનલી આ માણસનું જે શું કહેવાય વ્યક્ત થયેલા છે ને વ્યક્તિ કેમ કહે છે આ ગુજરાતીનો વર્ડ બહુ શું કહેવાય કરેક્ટ છે વ્યક્તિ એટલે જે વ્યક્ત થયેલા છે એટલે કે એમનો ઈગો એક્સપ્રેસ થયેલો છે હવે એ ઈગો ક્યારે પણ હર્ટ ના થાય ને એની આપણે વિશેષ કાળજી લેવાની ડીલિંગ વિથ એની વન એન્ડ એવરી વન નાનું છોકરું છે ને આ દેશું છે ને એમની એને પણ જો જરા ઇગોઇસ્ટિક ભાવથી એને હર્ટ થાય એવા ભાવથી હા ખાલી ભાવથી જો ડીલ કરશો ને તો જો એનું ફરી જશે હા થાય છે લિવિંગ પર્સન છે અને એનું એ ગ્રો થઈ રહી છે ત્યારે બીજા બધા તો ફૂલી ગ્રોન છે હવે એમાં વ્યક્ત થયેલા જોડે જો તમે ગમે તેમ ડીલ કરો ટેરિબલ એટલે કઈ પેલા કહે ને વર્લ્ડ ઇઝ નોટ ગોઈંગ ટુ એન્ડ એટલે શાંતિથી ડીલ કરવાનું અને આપણે શક્તિ માંગવાની કે મારી શાંતિ જાય નહીં એવરીથિંગ ટુ હેપન ટેક્સ ટાઈમ અને જે સ્પોન્ટેનિયસલી થવાનું છે ને તે થશે પણ આપણે કરવું નથી આપણે એમાં નિમિત્ત નથી થવું એની જાગૃતિ રાખવાની તો આપણું નિમિત્ત એ રીતે એમ કરીને જેમ દાદાએ કીધું આપણી પોલિસી કન્સ્ટ્રક્ટિવ જોઈએ યુનિફાઈંગ જોઈએ લવિંગ જોઈએ પ્રેમ સ્વરૂપની જોઈએ કમ વોટ મે આટલું આપણે આમ રાખ્યું ને અમુક પોતાના એમાં જ કહે ને કે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ધેટ્સ ઇટ તો એની મેન બધું એવરીથિંગ વિલ ચેન્જ બોલવાનું વિચારવાનું કરવાનું બધું એવી રીતે થઈ જશે જય સચિદાનંદ જય સચિદાનંદ ઓકે સો ઓકે વી વિલ કન્ટિન્યુ ધીસ વોઝ ગુડ ધીસ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ વોઝ વેરી ગુડ સો આઈ થિંક આવા એક્ઝામ્પલ તો બહુ મળશે વિદ ઇન અ વીક સો પૂજા વિલ ટેક યોર ક્વેશ્ચન નેક્સ્ટ ટાઈમ ઓકે ઓકે દીપકા પ્લીઝ ડુ થ્રી મંત્ર દિશા પ્લીઝ ફોલો કરજો નમો વિત્રાગાય નમો વિત્રાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સૌવ સાહુણમ નમો લોયે સૌવ સાહુણમ એસો પંચ નમુક્કારો એસો પંચ નમુક્કારો સૌવ પાવપ્પણાસણો સૌવ પાવપ્પણાસણો મંગલાણમ ચ સૌવેસિમ મંગલાણમ ચ સૌવેસિમ પરમામ હવૈ મંગલમ પડવમ હવૈ મંગલમ
ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद।